ગુડ મોર્નિંગ, જય મામાદેવ બાળ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી આપ સૌનું સ્વાગત છે. ચાલો બાળકો, આપણી હિન્દીની 2 લાઇન બુક કાઢી લ્યો. આજે આપણે પત્ર લેખન લખીશું, ઓકે? જો બાળકો, આવી રીતે હિન્દીની 2 લાઇન બુકમાં ઉપર હિન્દી અને લખો પત્ર લેખન, અને ત્યારબાદ આવું સરસ મજાનું હેડિંગ બાંધી દો, જન્મદિન પર દાવત મેં આને કે લીએ મિત્ર કો નિમંત્રણ પત્ર લિખો. ઓકે, 2 મિનિટ રાહ જોઉં છું. તમે બધા બાળકો સરસ મજાનું હેડિંગ બાંધી દો કે પત્ર લેખન આજે આપણે લખીશું. તમને બધા બાળકોને તમે શીખેલા જ છો કે પત્ર લેખન કઈ રીતે લખાય, છતાં હજી આજે એક વખત જોઈ લો જેથી કરીને પત્ર લેખન લખવામાં તમને ક્યારેય ભૂલ ના પડે. તમને બધા બાળકોને ખબર જ હશે કે સૌથી પહેલાં ઉપર ગમે ત્યારે આપણે લખતા હોઈએ પત્રનું ટાઇટલ લખવાનું આવે છે. ત્યારબાદ જમણી બાજુ આપણે જે લખીએ છીએ એ પેજની જમણી બાજુથી એડ્રેસ એટલે કે સરનામું લખવાની શરૂઆત કરીશું. જો અહીંથી લખો 53, એ લખ્યું છે કૃષ્ણકુંજ. ત્યાર પછી એની એક્ઝેક્ટ નીચેની લાઈનમાં જ લખો કાલબા દેવી રોડ. મુંબઈ. અને અહીંયા દિનાંક કરીને લખો, તમે લખો છો આજની તારીખ. ઓકે, તમે જે દિવસ પત્ર લખો છો એની તારીખ. ઓકે, ત્યાર પછીની અહીંયા તમે એડ્રેસ લખી દીધું જમણી બાજુ એક્ઝેક્ટ લાઇનમાં જ એડ્રેસ લખવાનું છે. ઓકે, ત્યાર પછી તમારી અહીંયા ડાબી બાજુ અહીંથી આ લેજ આ જે લાઇન હોય છે એ લાઇનની નીચેની લાઇનમાં લખવાનું, એ જ લાઇનમાં લખવાનું નથી, એની નીચેની લાઇનમાં અહીંથી લખવો પ્રિય મિત્ર. તમે તમને જે તમારો મિત્ર ગમતું હોય એનું અહીંયા નામ લખવાનું. ઓકે, ત્યાર પછી એની નીચેની લાઇનમાં એ મિત્રની નીચેથી લખવાની શરૂઆત કરો. જો અહીંયા લખી દીધું તમે, અહીંયા હાસ્યો છે એ લાઇનમાં તમે લખી દીધું, આ લાઇન દિનાકવાળી લાઇન મૂકીને, ઓકે, એની નીચેની એક લાઇન મૂકીને અહીંયા લખી દીધું. ત્યાર પછી મિત્ર લખ્યું છે એની નીચેથી લખવાની શરૂઆત કરો સપ્રેમ નમસ્કાર. આ પત્ર લખવાની એક રીત છે. ઓકે, ત્યાર પછી લખો એની નીચેની લાઇનમાં લખવાની શરૂઆત કરો, હવે પત્રનું પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરો તુમ્હારે કંઠ સે મીઠે ગીત સુનને કી સુનને કી ઈચ્છા થી. અબ વહ મૌકા ભી આ ગયા હે. ચાલો, ત્યાર પછી આગળ લખીશું આપણે. એક પેરેગ્રાફ પાડીને લખજો અગલે રવિવાર 24 અગસ્ત કો મેરા જન્મદિન હે. ત્યાર પછી લખો ઇસ મોકે પર હમ શામ કો એક દાવત દે રહે હે
दावत दे रहे हैं। दावत के साथ मनोरंजन का कार्यक्रम भी रहेगा। मैंने अपने सभी मित्रों को बुलाया है। यार पछि रखो, तुम तो मेरे सबसे प्यारे मित्र हो, इसलिए तुम्हें जरूर आना होगा चलो मारे जग्या नथी पाछळ लखी। ओके, त्यार पछी लखो, तुम उस दिन शाम को 4 बजे के पहले ही आ जाना। साथ में तुम्हारी छोटी बहन को भी लेते आना। त्यार पछी एनी नीचेनी लाइन मां लखजो, मैं तुम्हारी राह देखूंगा। त्यार पछी नीचे आपणे लखीए छीए ने, अहींया जुओ आ लाइन पूरी थाय पछीनी एक लाइन छोड़ीने अहींया लखजो, तुम्हारा मित्र। अहींया बाळको कोनु नाम आवशे? वेरी गुड, अहींया तमारू नाम आवशे। ओके, खास ध्यान राखजो, अहींया तमारू नाम आवशे। चलो, અહીંયા આપણો આ પત્ર પૂરો થાય છે। બધા બાળકો, પત્ર સાવ નાનો છે, કઈ રીતે લખવાનો છે ખાસ જોઈ લેજો અને સરસ મજાના અક્ષરે લખવાનો છે। ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ને ત્યારે આપણે આગળ લખીશું। બધા બાળકો જોઈ લેજો, ફરી એક વખત બતાવી દઉં જુઓ તમને। જો અહીંયા પત્ર લેખનનું પહેલાં ટાઇટલ, ત્યાર પછી એડ્રેસ, પછી અહીંયા સંબોધન લખ્યું છે આપણે, ત્યાર પછી ના બે પેરેગ્રાફ જો। ઓકે, અને પાછળ જો આ મુજબ સરસ મજાનો પત્ર લખવાનો છે। અહીંયા છેલ્લે તમારું નામ અને અહીંયા આગળ જે છે અહીંયા તમારા મિત્રનું નામ। ઓકે, એ ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા તમારા મિત્રનું નામ ને પાછળ તમારું નામ। ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આગળ શીખીશું, એવી આશા સાથે જય મામાદેવ બાળમિત્રો।